બેશરમ નગરપાલિકા, પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ. એક તરફ ચોમાસું આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના ધજ્જ્યા ઉડાડતું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. રસ્તા પર જે વૃક્ષો પડેલા, 5 દિવસથી કટિંગ કરેલા વૃક્ષો પડેલા નજરે પડી શકે છે. નગરપાલિકા પાસે ટાઈમ નથી. એક તરફ કોરોના વાયરસની મહામારી છે ત્યારે બીજી તરફ આ વૃક્ષો પડી રહ્યા છે, જેથી કરીને પાણી ભરાશે અને મચ્છરજન્ય રોગ અને ડેન્ગ્યુ રોગ આવવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આવા સમયે 5-5 દિવસથી જો વૃક્ષોનો ઝાડ પડેલા એના લાકડા લઈ જવામાં નગરપાલિકા પાસે સમય નથી. નગરપાલિકાના સત્તાધીશોને ફોન કરવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે અમારે કોરોનાની મગજમારી ચાલી રહી છે, ત્યારે કોરોનાની પાછળ અમે પડ્યા છીએ. અમે અત્યારે વૃક્ષોનું કામ કરી શકીએ તેમ નથી, અને જ્યારે સમય મળશે ત્યારે કાપેલા વૃક્ષોને લઈ જવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આમ ઓફિસોની સામે જ વૃક્ષોનું જે કટિંગ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા, તે જે લાકડા છે તે જાહેરમાં પડેલા જોઈ શકાય છે, જેને લઈને જો પાણી આવશે તો તણાઈને જે ગટર લાઇનમાં ફસાઈ જશે તો ગટરો પણ ઉભરાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિ પર મોન્સૂન પ્લાન આવી રહ્યો છે. પ્રી મોન્સૂન પ્લાનની અંદર ધજ્જ્યા ઉડાડતું આ દ્રશ્ય છે. છેલ્લા 5 દિવસથી આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલું આ દ્રશ્ય છે અને તે ઝાડ પડે કટિંગ કરેલા છે અને તેને ઉપાડવાનો સમય નગરપાલિકા પાસે નથી. 5-5 દિવસથી નગરપાલિકાના લોકો દ્વારા, નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ થડિયા નજરે પડી રહ્યા છે. જ્યારે મોટી હોનારત સર્જાશે ત્યારે નગરપાલિકા જાગશે. આ છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાન, જુઓ તસવીરમાં.